કરતા હતા એ પ્રમાણે હવે આ વખતે તમારે થોડાક સમય માટે ઓનલાઈન ભણવાનું છે. હું ધોરણ 5માં ગુજરાતી વિષયને ભણાવી. એમાં સૌ પ્રથમ આપણે ગુજરાતીમાં પહેલો પાઠ છે ચબૂતરો. એ પાઠ છે ચિત્રપાઠ. ચિત્રપાઠ એટલે આપણે ચિત્રો જોઈને સમજવાનું છે. હવે તમે લોકો આ જે ચિત્ર છે એને જોઈ શકો છો. આ જે ચિત્ર છે તમને સારું ચિત્ર દેખાય છે. આ જે ચિત્ર છે એ એક ચબૂતરાનું છે. ગામડાઓમાં જે લોકો જીવ દયા પ્રેમી હોય છે તે લોકો ગામના પાત્રે આવા ચબૂતરાને નિર્માણ કરતા હોય છે. ચબૂતરો એટલે શું છે? ચબૂતરો એટલે પક્ષીઓને દાણા ચડવા માટેની જગ્યા છે. હવે તો શહેરોમાં પણ આપણે આવા ચબૂતરાઓને ઠેર ઠેર જોઈ શકીએ છીએ. સોસાયટીની બહાર અથવા તો કોઈ ખુલ્લી જગ્યાએ છે એમાં આપણે ચબૂતરો જોઈ શકીએ છીએ. હવે આ જે ચિત્ર છે એમાં જે ચબૂતરાનું ચિત્ર દેખાય છે એમાં એક નિશ્રણી પણ આપેલી છે. તમને સવાલ એ થશે કે નિશ્રણી કેમ આપી હશે? તો આ જે ચબૂતરો છે એમાં જે આપણે ચણ નાખીએ છીએ દાણા, તો એ ચબૂતરો છે એ જે સામાન્ય જગ્યા હોય છે એના કરતાં સહેજ ઉપરની જગ્યાએ હોય છે. કારણ કે જો નીચે ચબૂતરાને વાંધવામાં આવે તો જે બીજા પ્રાણીઓ હોય છે ગાય ભેંસ કૂતરા એવા એ નાના પક્ષીઓને નુકસાન કરે છે. એટલા માટે ચબૂતરો છે ઉપરની જગ્યા ઉપર વાંધવામાં આવે છે. ગામડાઓમાં તો જે ગામનું પાદર હોય છે એમાં સરસ મજાનું ગામના પાદરે વડલાનું ઝાડ હોય છે. એ વડલાનું ઝાડ હોય છે ત્યાં પંખીઓ નિશામાં કરે છે અને ત્યાંથી પછી એમને ભૂખ લાગે છે. ચબૂતરામાં આવીને દાણા ચડે છે. આ ચબૂતરામાં પાણીને પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. ચબૂતરામાં એક પાણીનું પાત્ર પણ મૂકવામાં આવેલું હોય છે કે જેના દ્વારા પક્ષીઓ દાણા ચણીને આ જે પાત્ર હોય છે એમાં એ લોકો પાણી પીતા હોય છે અને ઝાડ પર ઉત્સવો કરે છે. શહેરોમાં પણ હવે જે જીવ દયા પ્રેમી હોય છે એ આવા ચબૂતરાઓ બંધાવે છે. હવે તમે જુઓ કે ચબૂતરામાં કયા કયા પક્ષીઓ દાણા ચડવા માટે આવતા હશે. તો આપણે જોઈએ છીએ કે કાગડો પણ આવે છે, ચકલી આવે છે, કબૂતર આવે છે, ઉંદર આવે છે. આવા જે નાના નાના પક્ષીઓ હોય છે એ પણ ચબૂતરામાં દાણા ચડવા માટે આવતા હોય છે. ચબૂતરો શાના માટે હવે આપણે જોઈશું કે ચબૂતરો શા માટે બાંધવામાં આવ્યો હોય છે. તો ચબૂતરો એ પક્ષીઓને દાણા ચડવા માટે બાંધવામાં આવ્યો હોય છે. હવે આ જે ચિત્રમાં તમે જુઓ છો એ પ્રમાણે ચબૂતરાની નીચે એક કૂતરું પણ બેઠેલું આપણને જોવા મળે છે. તો તમને લોકોને તમારા સવાલનો જવાબ મળ્યો એ ચબૂતરો છે ઉપર જગ્યાએ છે. એને ચબૂતરામાં દાણા નાખવા માટે આ જે સીડી છે એની પણ વ્યવસ્થા કરેલી છે કે આવા જે પ્રાણીઓ છે એ નાનકડા પક્ષીઓને નુકસાન ન કરે એના માટે આ ચબૂતરોને જગ્યાએ નાખવામાં આવ્યો હોય છે. હવે આ જે પક્ષીઓ છે એ લોકોને આ ચબૂતરો છે એમાં રક્ષણ મળે છે. ચબૂતરા ઉપર આપણને છત પણ જોવા મળે છે. કારણ કે જ્યારે ચોમાસામાં વરસાદ પડે છે ત્યારે વરસાદથી ગરમીથી અને ઠંડીથી પણ રક્ષણ મળે એ માટે ચબૂતરા ઉપર છત પણ હોય છે. જેમ આપણને રહેવા માટે ઘર છે સરસ મજાનું, એમ આવા જે પક્ષીઓ છે એવા લોકોને પણ રહેવા માટે કરેલી જ છે. હવે બાળમિત્રો આ ચબૂતરા વિશેની તમને જે સમજ આપી એમાં તમને જો સમજ પડી હોય તો આપણે થોડાક સવાલ પણ જોઈ કે ચબૂતરો શા માટે બાંધવામાં આવ્યો છે. તો તમે જે સમજ્યા છો એ પ્રમાણે તમને સમજ પડી છે કે ચબૂતરા ચડવા માટે બાંધવામાં આવ્યો છે. હવે આ ચબૂતરામાં કયા કયા પક્ષીઓ ત્યાં દાણા ચડવા માટે આવતા હશે એમાં કાગડો વગેરે જેવા નાના
ગયું.